વડોદરા શહેરમાં ચકલીઘર બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં દેશભરમાંથી લોકો જોડાયા હતા. તો આવો જાણીએ કે શા માટે ચકલીઘર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન જે છે એ તો કોમ્પિટિશન અમે 3 વર્ષથી કરીએ છીએ, પણ આ ઓર્ગેનાઇઝેશન જે છે એ સ્ટાર ઇન્ડિયાનું ઓર્ગેનાઇઝેશન છે, જે ગવર્મેન્ટ બેકડન છે. એ સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટ કરનારા અમારા આર્કિટેક્ટ તનુજ દેસાઈ છે, જેમને મગજમાં એ વસ્તુ આવી કે સ્પેરો હવે આજકાલ લુપ્ત થઈ ગઈ છે, નથી દેખાતી આપણે આપણા સિટી લાઈફમાં, જે પહેલેથી આપણા મનુષ્ય સાથે જોડાયેલી રહેતી હતી, આપણા ઘરમાં એ ઘોંસલો બનાવીને રહેતી હતી, પણ હવે આપણને નથી દેખાવામાં આવતી. તો એ ગવર્મેન્ટે પણ એમને એન્ડેન્જર્ડ કર્યું છે ડિક્લેર, એટલે પછી આ ઓર્ગેનાઇઝેશન ફોર્મ થયો. ધીસ યર અમને લોકોને 580 જેવી રજીસ્ટ્રેશન થયેલું હતું બર્ડ હાઉસમાં, અને આ વખતે અમે લોકો બર્ડ હાઉસ કોમ્પિટિશન સાથે ફોટોગ્રાફી પણ ઇન્ટ્રોડ્યુસ કરેલું, કે યંગ જનરેશન બધા માટે એક ઇન્સ્પિરેશન હોય ને, ઇઝી પણ છે આજકાલ બધાને મોબાઈલથી ક્લિક કરવું. એટલે 2 કોમ્પિટિશન હતા, બહુ સારી રિસ્પોન્સ મળ્યો છે, બીકોઝ ધીસ ઇઝ 3rd યર, એવરી યર વધારો જ થયો છે. પૂરા ઇન્ડિયામાંથી છે, તમિલનાડુથી છે, રાજસ્થાનથી છે, ઇવન નાગાલેન્ડ, હરિયાણા, બધે પૂરે ઓવરઓલ ઇન્ડિયાથી એન્ટ્રીઝ આવેલી છે. કેટલી કેટેગરી રાખવામાં આવી છે? એજ વાઇઝ કેટેગરી ડિસાઇડ કરેલી હતી, 4 કેટેગરીઝ હતી બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનમાં. એજ વાઇઝ જેમ બિલો 15, એટલે સ્કૂલના છોકરાઓ પણ ભાગ લઈ શકે, 15 થી 25માં, બીજા 25 થી 35, અને એનાથી અબાઉટ, એટલે મોટા કોલેજ, આર્કિટેક્ટ કોલેજના છોકરાઓ જે ઇન્ટરેસ્ટેડ હોય એવી રીતે બધા પોતાની સ્કિલ બતાવવા માટે બધાએ બહુ જ પાર્ટિસિપેટ કર્યું છે. તો સૌથી વધારે કઈ કેટેગરીમાં ઇન્ટરેસ્ટ છે? 15 બિલો, ધીસ યર અમ લોકોને 15 બિલોની કેટેગરીમાં બધાથી વધુ મળેલો છે રિસ્પોન્સ. એ પૂરા ગાઈડલાઇન્સ આપેલા હતા, સાઇઝ કહેવામાં આવી હતી કે એટલા બાય એટલા હોય છે, અને સસ્ટેનેબલ હોવું જોઈએ કે વરસાદ હોય, તાપ હોય, એનામાં રહી શકે. બહુ ડેલિકેટ હોય, 2-3 દિવસમાં તૂટી જાય તો એ તો હાઉસ ચકલીઓ માટે પણ નુકસાન છે. એટલે એવી રીતે ડિઝાઇન કરવામાં, અને જજ લોકોએ એ ડિઝાઇન કર્યું છે કે બેસિકલી આપણું ફોકસ છે હાઉસ સ્પેરો, તો એનો સર્કમફરન્સ, સર્કલનું કેટલું કટઆઉટ હોવું જોઈએ કે એ નાની ચકલી જ જઈ શકે, નહીં તો મોટી ચકલી એ લોકોને અટેક કરે, એટલે એ બધી વસ્તુ બી જોઈને બધું ડિસાઇડ કરવામાં આવ્યું છે. ટોટલ પ્રાઇસ અમે લોકો જે ડિસાઇડ કરી છે 1,20,000 સુધીનું અમે લોકો બધાને આપવાનું છે, ટોટલ પ્રાઇસ છે. જે ફર્સ્ટ હશે એને 20,000 સુધી, સેકન્ડ એવી રીતે, બટ આ કેશ પ્રાઇઝ નથી, ઇન્સ્ટેડ તમ લોકોને કિટ મળવાની છે, એટલે મેમ્બરશીપ મળી શકે, કિટ છે એવી રીતે છે. ઓકે, તો આ બર્ડ હાઉસ કોમ્પિટિશનમાં જે પાર્ટ લીધું છે, તો એમાં મેં વિચાર્યું કે કંઈક અલગ કરવું છે, બધા જેવું એકનો એક નથી રિપીટ કરવું, તો એના માટે મેં એક્રેલિકનું પહેલાં તો આવું કટઆઉટ રેડી કર્યું હતું, પછી એને આખું ભેગું કર્યું, અને સ્પેરોની અંદર જવા માટે જે 5 સેન્ટીમીટરની જગ્યા જોઈએ એ અમે લોકોએ સર્કલ એનાથી થોડા વધારે મોટા કટ કર્યા, કે જેથી એને કંઈ તકલીફ ના થાય, અને એવા અમે લોકોએ એને 5 સેક્શન આપી દીધા. પછી અમે લોકોએ એને શાંતિથી ઊભું રહેવાય, બહાર જોવાય બધું, તે માટે એને 4-3 ઊભા રહેવા માટે એને સ્ટેન્ડ આપ્યા, અને અત્યારનો જે લેટેસ્ટ ટ્રેન્ડ છે આઈ લવ સ્પેરોનો એ અમે લોકોએ અમારા બર્ડ હાઉસમાં દર્શાવ્યો છે. આમાં જે મેઇન મટીરિયલ વાપર્યું છે એક્રેલિક છે, અને બીજું છે WPCની શીટ, અને આ સ્ટેન્ડલોન છે, એટલે તમે કોઈ પણ જગ્યા પર એને મૂકી દો એ જાતે ઊભું રહી જશે, એને હેંગ કરવાની કે કશાની જરૂર નથી. મારા પપ્પાનું એકચ્યુઅલી સાઇનેજ મેન્યુફેક્ચરિંગનું કામ છે, સાઇનેજ પ્રોડક્શનનું, તો એમાંથી જ સાઇનબોર્ડ્સને બધું બનાવીએ છીએ અમે, તો એનાથી મને એક આઈડિયા આવ્યો કે આપણે આવું કંઈક કરી શકીએ જે બધા કરતાં અલગ લાગે, એને થોડું અટ્રેક્ટિવ લાગે, અને ટ્રેન્ડ અમનાનો બહુ ચાલે છે કે આઈ લવ પીઝા, આઈ લવ કોફી એવું, તો એટલે અમે લોકો એને થોડોક એનો મોડર્ન ટચ આપ્યો છે. કેટલો ટાઈમ લાગ્યો આ બનાવતા તમને? આ બનાવતા મેક્ઝિમમ 1 દિવસ. આખો 1 દિવસમાં ઘર બની ગયું?